हेलो गाइस, आज जगह बेसिस आज जगह वीडियो कम्प्लीट करवाना छे। कारण के अमारा दरेक अलग अलग जगह कम्प्लीट करता हुआ है। आज पाछा तमारी माटे त्रीजो वीडियो लेने आया छे। बे वीडियो तो तमे जोया, पहलो कोइन नो वीडियो जोयो, बीजो नोट्स नो वीडियो जोयो आपणे, जे करंसी। हाँ, हवे जे तमने जोवानी मजा आवशे के तमे टिकिट बताशो, टपाल टिकिट। हाँ, पछी ए भारतीय रजवाड़ानी होय के विश्वना कोई पण देशनी होय, दावा साथे मितेश भाई एवुं कही रह्या छे के तमने आवी टपाली टिकट करता होय, कोई करंसी नोट्स करता होय, कोई कॉइन्स करता होय, पण त्रणेय वस्तु एक साथे करवी ए तो इम्पोसिबल छे, शक्य ज नथी। तो कोई करतु होय तो नीचे कमेंट करजो, आपणे ત્યાં પણ પહોંચવાનું છે હો ભાઈ। પાક્કું, તો આજે તમને છે ને ટપાલ ટિકિટ બતાવશું। આપણે આજે શરૂઆત કરીશું ગોલ્ડ કોઇન્સ થી, પહેલા કરી હતી પહેલી વખતે, બીજે વખતે ટપાલ ટિકિટ તો મે યાર છે ને મેન આપણા જે વ્યુઅર લોકો જી ઓલી આપણે થૂકેતી ચોટા સાચું બધાની મેન્ટાલિટી એ છે, એ નાનકડી ટિકિટ એવી માન્યતા હોય છે। પણ હું તમને થૂકેતી ચોટા, પણ હું આજે તમને અલગ અલગ મટીરિયલ સી ટિકિટ બતાવીશ, લાકડા ઉપર છે, એમ્બ્રોઇડરી ઉપર છે, ગોલ્ડ ટિકિટ બતાવીશ તમને હું। ગોલ્ડ કોઇન્સ અને નોટ્સો તમે જોઈ લીધા, હવે આજે આપણે જોઈશું ગોલ્ડ ટિકિટ અમેરિકાએ બહાર પાડેલી છે। આ ભાઈ તમારું માથું ફેરવી નાખવાના છે આજે, એવું ખતરનાક કલેક્શન લઈ આવવાના છે કે તમે કલ્પના નહીં કરી હોય, એવી એવી નોટો અને એવી એવી સિક્કા। અને આજે તો હે ને PhD કરવાના છે અમે, જે તમે તો જોયું હશે કે આજે કહેવાય ને આપણે ટિકિટ, તો ટિકિટ કેવી કેવી પ્રકારની હોય છે તો તમને શોર્ટમાં કહી દઉં। ગોલ્ડથી માંડીને ન્યૂડથી માંડીને બધા જ પ્રકારની, એક એક દેશની સંસ્કૃતિ વિશે। ન્યૂડ હા એટલે નેકડ, ખરાબ ચિત્રની પણ ટિકિટો આવે એવી તમને નહીં બતાવે, ખાલી તમને માહિતી માટે આપી રહ્યા છે કે દરેક દેશે કયા દેશે બહાર પાડી હતી। ઘણા બધા દેશે બહાર પાડી, યુરોપિયન કન્ટ્રીઓ બહાર પાડી છે, કોઈ દેશના નામ નહીં આપું, નહીં કે ગૂગલ પર સર્ચ કરવા મળશે અને કોમેન્ટમાં મૂકશે એટલા માટે। તમે બહુ હોશિયાર છો એટલે તમે બધું કરી જ લેશો, તો ચાલો હવે આપણે થોડી ઘણી મોજ પણ કરાવી પડે ને તમને બધાને, તો આજે તમને ટિકિટો બતાવું। ચાલો આજે ફર્સ્ટ આપણે તો આપણે ઇન્ડિયન લોકોને છે ને સૌથી વધારે પસંદ હોય તો ગોલ્ડ, સાચી વાત છે। અને કમલેશભાઈ ઇન્ડિયન નહીં, કોઈ પણ માનવ માત્ર હોય એને સોનું સૌથી વધારે પસંદ છે। આપણે અહીંયા જો બહાર તો બધા લોકોને ઓલું ડાયમંડ પસંદ હોય છે, એ વાત સાચી છે। આપણે ઇન્ડિયન અને મહિલાઓને તો સૌથી વધારે સોનું 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 અને અમેરિકાની ગોલ્ડ સ્ટેમ્પ ઓફિશિયલ ઇસ્યુ છે। ફર્સ્ટ ડે ઇસ્યુ એટલે પ્રથમ દિવસે જ્યારે આ ટિકિટ બહાર પડી ત્યારે જ એની રિપ્લિકા સ્વરૂપે ગોલ્ડની, જો અહીંયા છે 25 એટલે 25 સેન્ટ યુએસએ, 25 સેન્ટ યુએસએ, એ જ કેમલનું પોર્ટ્રેટ October 1, 1988 ના દિવસે બહાર પડેલી છે। અને અમેરિકન પોસ્ટનો લોગો, ત્યારે પણ આપણે જેમ ઇન્ડિયાની અંદર પોસ્ટકાર્ડનો જમાનો હતો ત્યાં પણ વિદેશમાં આવી, હા બધી 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 જ પ્રમાણે હતું કમલેશભાઈ, ત્યાં પણ આવી રીતે ડબ્બા રાખવામાં આવતા, હા ત્યાં પણ મેલબોક્સ હતા જ, અને દરેક દેશમાં હોય છે કમલેશભાઈ, આજની તારીખે પણ હોય છે, મોરબીમાં 32 ડબ્બા છે, 32 એક એક જે 4 રસ્તાઓ છે ને મોટા મોટા, ત્યાં કોર્નર ઉપર ડબ્બા લગાયેલા છે નાના નાના, હા કેમ કે જેને ઇમરજન્સી ની જરૂર હોય ને એ જ નાખે છે। ફોન કરો એટલે કામ થઈ જાય, એટલે વાંધો નથી આવતો। તો ચાલો હવે આપણે આ ગોલ્ડની શરૂઆત કરી છે, અને હવે આગળ આપણે પણ બીજી પણ શરૂઆત કરીએ આપણું ટિકિટ, તો આપણે બધા લોકો જોતા હોય છે તો કે એક નાનીડાની હોય છે, તો એવી ટિકિટો પણ આવે છે કે લોકોને ઇન્ટરેસ્ટિંગ મજા આવે, હા કમલેશભાઈ એવી ઘણી બધી ટિકિટો છે કે જે અલગ અલગ શેપની અલગ અલગ આકારની બહાર પડેલી હોય છે, જેમ કે આ જો ટોંગાએ બહાર પાડી છે હાર્ટ શેપની ગોલ્ડ ફોઇલ, એટલે કે ગોલ્ડનો થોડોક ભાગ મૂકીને એને ઉપસાવેલી, બધી ટિકિટો છે, હા કમલેશભાઈ બધી ટિકિટો છે, પોસ્ટલ સ્ટેમ્પ છે આ બધી, ટોંગા આ સિયારા લિયોન, જો પોસ્ટેજ ઉપર લખેલું છે કમલેશભાઈ, જેટલી બી વિશ્વમાં ટપાલી ટિકિટો છપાય છે ને જેટલી પણ, એની એક જ ખાસિયત છે, તમે ટિકિટને પાણીમાં નાખી દો ને ટિકિટને કાંઈ ન થાય, પાછળનું ગ્લુ ઉખડી જાય, તમે પેપર ક્યાંથી લાવશો મને એમ કહો, સરકાર સિવાય તો મળે નહીં, સોર્સ ક્યાં છે તમારી પાસે, એટલે કોઈ પણ વ્યક્તિ પાસે કમલેશભાઈ, ટૂંકમાં એમ નહીં, મારો કહેવાનો મતલબ એ છે કે મારે કોઈ મને કોઈ વસ્તુ ગમતી હોય તો સરકારને આપણે રજૂ કરીએ તો એ લોકો આપણે બનાવી દેતા, એ માય સ્ટેમ્પ કહેવાય,
એ બને, એ અત્યારે બને છે. રાજકોટ જીપીઓ છે ને આપણું, જ્યુબિલી ગાર્ડન પાસે, ત્યાં જઈને તમે અમુક ચાર્જ આપીને તમારો ફોટો, તમારે જે ફોટો બનાવડાવો હોય એ આપણે, તમારું માય સ્ટેમ્પ બની જાય છે. અંદાજિત ખર્ચો શું ગણી લેવાય? 450 થી લઈને તમારી જેટલી તાકાત હોય એટલી સ્ટેમ્પ બનાવી શકો તમે. સ્ટાર્ટિંગ 450 રૂપિયા એક આપણે કદાચ એક સીટ બને. હા, એક સીટ બને. એક સીટમાં લગભગ 5 કે 6 સ્ટેમ્પ આવે તમારી. ઓકે. અને કેટલા ટાઈમમાં બને કદાચ મારે કોઈને બનાવવો હોય? એની ટાઈમ લિમિટ પહેલાં મને ખબર છે ને, એક વર્ષ પહેલાંની કમલેશભાઈ, ત્યારે અઠવાડિયામાં આપણને ઘરે રજીસ્ટર પોસ્ટથી આવી જતું હતું. અત્યારે નાવ મને ખબર નથી કેટલા સમય લે છે. સમથિંગ એની આજુબાજુમાં. હા હા, કમલેશભાઈ, કમલેશભાઈ આ જુઓ, રાઉન્ડ શેપ, આ અનયુઝુઅલ સ્ટેમ્પ, એટલે કે પ્રાણીઓ ઉપર બનાવેલી છે, ફૂલો ઉપર, એવી રીતે જાપાનની છે. નિપ્પોન એટલે જાપાન. નિપ્પોન એટલે જાપાન. જુઓ કમલેશભાઈ, ત્રિકોણ, કમલેશભાઈ આ જુઓ, પ્લાસ્ટિક મોડ્યુલ, એ પણ એક અલગ જ મટીરિયલ છે. ઉપસાવેલું છે. હા કમલેશભાઈ, મોડ્યુલ, આખું મોડ્યુલ કેવી રીતે હોય આપણું, એ ટાઈપનું. અને હાફ એટલે 3.5 આના એવું લખેલું છે કમલેશભાઈ. ઓકે, 3.5 આ 1.5 આના, આ 12 આના, એ રીતે લખેલું છે કમલેશભાઈ. ત્યારે આના ચાલતા હતા. રાઈટ. પછી મધર ડેરા સુધી માડી દરેક. હા, યાસર અરાફત. કમલેશભાઈ આ જુઓ, ટોગાનિસ છે, ગોલ્ડ પ્લેટેડ છે, ઓલ્ડ મટીરિયલ છે. આ આખી છે એ એમ્બ્રોઇડરી છે. ઓકે, એમ્બ્રોઇડરી. હા, આખી એમ્બ્રોઇડરી સ્ટેમ્પ છે. આ જે છે એક અલગ થીમ ઉપર ફિલિપાઈન્સે બનાવેલી છે, કરન્સી નોટની વચ્ચે. આ કેનેડાની એક પ્લાસ્ટિક પેપર ઉપર બનાવેલી છે આખી એ. આ સ્પેનની વુડન સ્ટેમ્પ આખી. આ ફરી પાછી એમ્બ્રોઇડરી ઓસ્ટ્રિયાની. આ એમ્બ્રોઇડરી વિથ પેપર ઓસ્ટ્રિયાની. આ જર્મનીની એમ્બ્રોઇડરી, એકદમ ગૂંથેલું એમ્બ્રોઇડરી. હાથેથી બનાવેલું. જી. 630 એટલે શું? હે, આ 630 શું લખ્યું છે લોકોને? 630 એનું કંઈક એવી ઓકેશન, એટલે કે એનું કંઈક એવું સ્મારક હશે 630નું, એના માટે છે. પણ એકચ્યુઅલમાં ખરેખર તો 300નો ફિગર જુઓ, 300 વર્ષ પૂરા થયા ને એના, એટલા માટે એને બહાર પાડેલી છે. પછી આ બીજી બાજુ જાપાન, ઓડ સ્ટેમ્પ, ઓડ એનો શેપ. અમેરિકા રાઉન્ડ શેપ. હા, ઓફિશિયલ લંડને બહાર પાડેલી છે. ક્યુ બ્રાન્ચ. હવે આપણે કમલેશભાઈ, આપણે પ્રિન્સલી સ્ટેટ ઉપર જઈશું, ભારતીય રજવાડા ઉપર. એને પણ ટપાલની ટિકિટો બહાર પાડેલી છે અલગ અલગ. આપણા મોરબીથી શરૂઆત કરીશું આપણે. પાક્કું. તો આપણા મોરબીના પણ રાજા, તમને કહી દઉં કે જાણ ખાતર કહી દઉં કે મોરબીના રાજા પણ બહુ જ શોખીન હતા. હા, અને મોરબીમાં જાડેજા વંશજનું શાસન હતું, અને 1698માં મોરબીનો પાયો નખાયો હતો. અને એ શાસન જોવા માટે દરેક રાજાઓ આપણા ત્યાં આવતા હતા. હા, સાચી વાત છે કમલેશભાઈ. આપણા નગર દરવાજો, અને ગ્રીન ચોક, આ બધી વસ્તુ જે કહેવાય ને કે ઇંગ્લેન્ડથી પ્રભાવિત થઈને આપણી બધી વસ્તુ બનાવવામાં આવી. સાચી વાત છે. અને કમલેશભાઈ, મોરબીને તો પેરિસનો દરજ્જો આપવામાં આવેલો હતો. અને હા, બીજું તમને તમારી જાણ ખાતર કહી દઉં કે ગુજરાતનું સૌથી પહેલું હવાઈ મથક ક્યાં છે ખબર તમને? આપણું મોરબીમાં છે, જે રાજપરની અંદર. રાજપરમાં હતું ને, આપણા રાજા બહુ જબરજસ્ત શોખીન હતા. અને ત્યારે અહીંયા ટ્રેન પણ બહુ જબરજસ્ત ચાલતી હતી, ટ્રામ ટ્રામ ચાલતી હતી. હા, અને બહુ અદભુત હતું. અને એ જોવા માટે દેશ વિદેશ દેશ વિદેશ સહેલાણીઓ આવતા હતા. હા, પણ હવે સમય જતા એલી કોલેજ આપણું એક નાક કહેવાતું, વિદેશથી લોકો ભણવા માટે મોરબીમાં આવતા. સાચી વાત છે કમલેશભાઈ, તમારી જાણકારી માટે કીધું છે. બાકી તો મને બહુ ઓછી ખબર પડે છે, પણ જેટલી ખબર હોય એટલી તમને મોરબી વિશેની કહું છું. દરેક ગામની એક એક વિશેષતા છે. મારું મોરબી છે તો સાહેબ, મને મારા મોરબી પર મને ગર્વ હોવો જોઈએ. તો આ મોરબીની મોજ છે ને, મોરબીની સિક્કાઓ અને એ પણ બધી વાતો તમને. મોરબીની ટપાલની ટિકિટની શરૂઆત કરશું આપણે. મોરબીની ટપાલની ટિકિટની શરૂઆત કરીએ. તમને આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાગે એટલા માટે થોડીક આવી ઉમેરો કરું છું. જ્યારે એની સ્થાપના થયેલો પાયો નખાયો, 1698 થી 1921 સુધી આ ધ્વજ હતો. 1698 થી 1921 આ ધ્વજ હતો. 1921 થી 1948 આ ધ્વજ હતો. પણ 1921 થી 1948 જ્યારે એને વિદેશ સાથે વેપાર કરવો હોય, મર્ચન્ટાઇન કરવું હોય, કે પોતાના વહાણ, પોતાના શિપ મોકલવા હોય, તો ત્યારે આ અંગ્રેજી હુકુમત હતી, એટલે અંગ્રેજનો ઝંડો ફરજિયાત લગાવવાનો રહેતો હતો.
હવે મોરબી સ્ટેટનું પોસ્ટકાર્ડ બધાએ ટપાલ તો જોઈ જશે, ટપાલ એટલે શું એમ? તો આ મોરબી સ્ટેટનું ઓફિશિયલ પોસ્ટકાર્ડ ઓફિશિયલ પોસ્ટકાર્ડ 27/10/36 જો કેન્સલેશન આપેલું છે. આ ટપાલની ખાસિયત એ છે કે એક પોલીસ અધિકારી, એક પોલીસ જવાને જે તે સમયે મોરબીના રાજાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એને પત્ર લખ્યો હતો કે મારા ઘેર આવી રીતે અવસાન થયું છે તો મને રજા આપો. આ પત્ર મળે એટલે તરત જ શ્રી, મારા માતુશ્રી ગુજરી ગયેલ છે, મારા ઉપર દયા લાવી મારી રજા બધા બધા થઈને 15 દિવસના કપાત પગારે મંજૂર કરવા હું આપને અરજ કરું છું. એક પોલીસ અધિકારીએ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને એટલે કે SP સાહેબને એવું લખ્યું હતું. અને ત્યારે સરનામા કેવી રીતે લખતા હતા જો કમલેશભાઈ? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પહોંચે મુકામ મોરબી, ડાયરેક્ટલી પહોંચી જતી. હા, એ ત્યારે ક્યાં હતું? આ 27/10/1936 સાહેબ મોરબી સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી સ્ટેટ વખતે ક્યાં હતી મને ખ્યાલ નથી. કમલેશભાઈ લગભગ મણી મંદિરમાં હતી, ત્યાં પણ હોઈ શકે, અથવા તો કમલેશભાઈ એલી કોલેજના ગ્રાઉન્ડમાં જો એક કચેરી છે, એલી કોલેજ પાસે એક લખેલું છે લગભગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી. તમે જ્યારે જાઓ ને આપણે અજ્ઞેશ્વર મહાદેવે જાઓ ને કમલેશભાઈ, ત્યારે બાજુમાં જોજો તમે. કમલેશભાઈ આ એ જ વખતનું મોરબી સ્ટેટની ટ્રેઝરી ઓર્ડર, ટ્રેઝરી એટલે પૈસા આપવાનો 1902 સાલનો ઓર્ડર બરાબર, ત્યારે વાઘજી ઠાકોરની સિગ્નેચર વાળો હતો, ઠાકોર સાહેબ ઓફ મોરબી. આ છે એને કોર્ટ ફી સ્ટેમ્પ છે અને રેવન્યુ સ્ટેમ્પ. કોર્ટ ફી સ્ટેમ્પ એટલે એવી કે કોર્ટનું કંઈ કામકાજ હોય તમારે, નામદાર તમારે રાજાના દરબારમાં જઈને કંઈ કરાવવું હોય તો જરૂરી ફી ભરીને આ બે ટિકિટ લગાવવાની રહેતી હતી. ઇવન તમારે રેવન્યુનું કામ હોય, કોઈ પણ તમે મોરબી સ્ટેટના લેખ કે દસ્તાવેજ જોશો તો એના પર આ બે ટકા આ બે આવી રીતની ટિકિટો આવેલી હશે. બરાબર. વાહ. રાજકોટ સ્ટેટ, રાજકોટ, રાજકોટને મોરબી બે પહેલાં ભેગું જ હતું. હા, ભેગું જ હતું. અને પ્રિન્સલી સ્ટેટની દ્રષ્ટિએ જોવા જાઓ ને તો કચ્છ, રાજકોટ અને મોરબી ત્રણેય ભેગા હતા. શું વાત છે! કચ્છની જે કોરી છે ને કમલેશભાઈ, કોરી ચલણ, કોરી કોરી, 25 કોરી, 5 કોરી એ મોરબીમાં ચાલતી હતી. એકબીજાને અરસપરસ, કેમ કે ત્રણે ત્રણ છે ને કમલેશભાઈ, જાડેજા વંશજના છે એટલા માટે ત્રણે ત્રણ. હા, ઓકે. તમને રાજકોટ ને કચ્છની વિશેની વાત ખબર છે? ના કમલેશભાઈ, એમ નહીં, રાજાની. ના કમલેશભાઈ, મને કઈ ખબર નથી એ બાબતે કઈ, ખાલી આ જાડેજા. હા, બસ એટલું જ હું જાણું છું. તમે જાણતા નીચે કોમેન્ટ કરજો, હું નથી જાણતો એટલા માટે કહું છું. ધર્મેન્દ્રસિંહજી, જે ધર્મેન્દ્રસિંહ રોડ કે છે ને બધા, બરોબર. રાજલાખાજી, વાહ. ગ્વાલિયર સ્ટેટ, ગ્વાલિયર. આ ઇન્દોર ને આ બધું જે ગ્વાલિયર સ્ટેટમાં જ ગણાતું ને ભાઈ. હા, પટિયાલા, પટિયાલા. એક સાથે આટલા બધા પ્રિન્સલી સ્ટેટ જોવા નહીં મળે કમલેશભાઈ સાથે. ટોંક, ટોંક છે ને કમલેશભાઈ, એ રાજસ્થાનમાં આવેલું છે, ઇસ્લામિક રાજ હતું એના પર. રાજસ્થાનમાં? હા, રાજસ્થાનમાં. શું નામ છે? ટોંક જ છે અત્યારે. ટોંક જ છે? હા, અત્યારે પણ ટોંક જ છે. જો રાજસ્થાન વિથ અ મુસ્લિમ રૂલિંગ ડિસ્ટ્રિક્ટ છે ને. કેમ મારા ધ્યાન પાસે કઈ જગ્યાએ કઈ ખબર? તમે ઉદયપુર, તમે જયપુર થી અજમેર જાવ ને ત્યાં વચ્ચે આવે છે કમલેશભાઈ. જયપુર થી, જયપુર થી અજમેર જાવ ને એ રોડે ભલે લખેલું હોય પણ સાંભાર સરોવર આવેલું છે, ખબર છે તમને? ખારા પાણીનું ભારતનું એકમાત્ર સરોવર સાંભાર સરોવર. એમાં સૌથી વધારે મીઠું થાય છે. જયપુર અને જોધપુરની વચ્ચે આવેલું છે અને એ જયપુર રિયાસત અને જોધપુર રિયાસત ઝઘડતી હતી કે આના પર કોનો કબજો. પછી એ વિચાર્યું કે આપણે એક એક પ્રમાણે ટિકિટો જ બહાર પાડી દઈએ કે જેટલું મીઠાનો જેટલો વિકાસ થાય, મીઠાનું જેટલું બી પ્રોડક્શન થાય, એમાં આ જ પ્રમાણે આ જ ચલણનો ઉપયોગ કરવાનો. આ ચલણ કહો તો ચલણ અને આ ટિકિટ કહો તો ટિકિટ, એ સાંભાર સલ્તનત માટે જ હતી. દેવાસ જુનિયર, જીયાજીરાવ દાદા સાહેબ, મરાઠા ડિસ્ટ્રિક્ટની. ભરતપુર, રાજસ્થાન. આ બધું મેં એટલા માટે લખ્યું છે કે ત્યારે ત્યારનું છે ભરતપુર સ્ટેટ છે એટલે લોકોને આઈડિયા આવે કે કેવા કોટ ઓફ ફાર્મ, એના લોગો કેવા હતા, એના ધ્વજ કેવા હતા.
જાઓરા પ્રિન્સલી સ્ટેટ જાઓરા મધ્યપ્રદેશ માળવા બધા તો જાણે મને એવું લાગે વિદેશના નામ એવું લાગે તેરી ગઢવાલ ઉત્તરાખંડ જેસલમેર રાજસ્થાન રોયલ જૈસલ નામના એને સ્થાપના કરી હતી દિયોરા જે છે ને એને પછી એને સત્તા એને આપવામાં આવી હતી એને પન્ના ઉદયપુર મેવાડ રાણા પ્રતાપ મહારાણા પ્રતાપ યસ એકલિંગજી શાહપુરા જયપુરા સત્રિયનો પહેલો ધર્મ એ છે કે પ્રજાનું પાલન કરવું એક શ્લોક એને પોતાના સ્ટેમ્પ ઉપર લખેલો છે જિંદ સરગુજા આ જે ક્ષત્રિય રાજ કરતા હતા સાહેબ એ પ્રજાલક્ષી કામ બહુ સારા કરતા હતા હા સાહેબ દરેક લોકોનું પહેલા સાંભળતા પ્રજાનું હિત જોતા હતા સાહેબ એ લોકો પ્રજાનું હિત જોતા હતા અને હું તો આશા રાખું છું કે વરી પાછું એકવાર આવું થવું જોઈએ ધોલપુર રાજસ્થાન ધોલપુર રાજસ્થાન એક એક વર્ષ માટે થવું જોઈએ કે નહીં હા તો મને પણ ઘણી વાર એવો વિચાર આવે કે પાછું રાજાશાહી આવી જોઈએ હા ઝાલાવાડ આપણું ઝાલાવાડ નહીં હોય કમલેશભાઈ ઝાલાવાડ આખું રાજસ્થાનમાં આવેલું છે અત્યારે પણ આવેલું છે ઝાલાવાડ કેમ કે હું આ ઝાલાવાડ કહું ને બધા એમ કે આપણું ઝાલાવાડ નહીં ઝાલાવાડ છે ઝાલાવાડ હા પણ બોલાય છે ઝાલાવાડ જ બોલાય છે ઝાલાવાડ જ પ્રોનાઉન્સિએશન ઝાલાવાડ જ થાય છે ઓકે ઇન્દોર ઇન્દોર આવ્યું ભાઈ આપણું હા ભાઈ હોલકર ત્યાં તમારી વાત અટકાવીશ ખરેખર આપણા ઇન્ડિયાની અંદર એટલું બધું અદ્ભુત સિટી છે દર્શનભાઈ તમે માનવામાં નહીં આવે અત્યારે નરેન્દ્ર મોદીએ જયારે એવોર્ડ આપ્યો હતો કે આપણે ક્લીન સિટીને એવોર્ડ આપશું તો હા ક્લીન સિટીને એવોર્ડ આપશું તો એ લોકો છેલ્લા 4 વર્ષથી એવોર્ડ લઈ જાય છે બોલો શું વાત કરો છો અને આપણા ઇન્ડિયાનું જબરજસ્ત ક્લીન સિટી અને એ લોકોનું જે ક્લીન સિટી ખરેખર હું તો દરેક અત્યારે આ ટકોર કરીશ કે જેટલા કલેક્ટર છે જેટલા અધિકારીઓ છે એમને એક એક મહિનો તો ત્યાં ઇન્દોરમાં રોકાવું જોઈએ વિઝિટ કરવા માટે કે કેવી રીતે એનું શું છે એ લોકો કઈ રીતના ને ખરેખર આપણે તો મોરબી વાળા તો ખાસ થવું છે આ રિયલમાં આ એક તાના કયો કે જે કયો પણ એકવાર ખરેખર વિઝિટ લેવી જોઈએ ક્લિયરિટી ને ભાઈ ચોખ્ખાઈ અને એ બાબતે હું બહુ ઇમ્પ્રેસ થઈ ગયો હતો એ બાબતે ઇન્દોરમાં છે ને કમલેશભાઈ મરાઠા પેશવા હોલકરનું રાજ્ય હતું હોલકર રાજાનું શાસન હતું મલ્હારરાવ હોલકર હા એનું તમે સાહેબ અત્યારે હાલની અંદર લાલબાગની અંદર બહુ સરસ મ્યુઝિયમ પણ બનાવ્યું છે જે વાઘ પણ મારેલા છે અને એ બધું જે કહેવાય ને કે બહુ સારું એવું મ્યુઝિયમ હમણાં જઈને રિસેન્ટલી જોઈને આવ્યું આ બુંદી સ્ટેટ બુંદી રાજસ્થાન કોલ્હાપુર મહારાષ્ટ્ર ઔંધ કોટા રાજસ્થાન કાગલ સિનિયર બિકાનેર બહવાલપુર નાવ પાકિસ્તાન બહવાલપુર અત્યારે પાકિસ્તાનમાં જતું રહ્યું છે નાગોદ ભોપાલ જમ્મુ એન્ડ કાશ્મીર હૈદરાબાદ નરસિંહગઢ જયપુર ઝાબુઆ વાળા પ્રિન્સલી સ્ટેટ વાળા એટલે આપણું અજીતપરવાળું પોરબંદર દસાડા પાટડીવાળું ગોંડલ વઢવાણ જેતપુર ગઢક તાલુક માણસા ઈડર પાલીતાણા ભડવારા બરોડા લુણાવાડા સ્ટેટ કહેવાતા હા આ બધા સ્ટેટના નામ છે બજાણા કોટડા સાંગાણી આપણું ગોંડલ પાસે જસનણ રેવા કોચીન અક્કલકોટ નાભા કાલસિયા કિશનગઢ રાયગઢ લીમડી મૂળી ધાંગધ્રા આપણું રાજપીપળા સાઠંબા ચૂડા જૂનાગઢ કચ્છ માંગરોળ સુદાસણા બાલાસિનોર વણોદ ગઢબોરિયાદ માલિયા આપણું માલિયા મિયાણાવાળું હા ત્યાં પણ એક આખું સ્ટેટ હા ત્યાં છે ને એક એવું હતું કે જમીન અમુક જે ભાગ હતો માલિયાની જે અમુક જે હતું જે અમુક નક્કી કરેલી એ એક રિયાસતને આપવામાં આવ્યું હતું પણ રૂલિંગ જાડેજા ફેમિલી જ કરતું હતું બરાબર વિઠ્ઠલગઢ ખેંબે ખેંબે એટલે ખંભાત
જોધપુર, ઓરછા, લખતર, નવાનગર અને માલપુર. કેવું લાગ્યું મિત્રો સ્ટેમ્પ કલેક્શન? સ્ટેમ્પ કલેક્શન અદ્ભુત હતું, અને આ જે આટલા બધા સ્ટેટ હશે એ અમને પણ નહોતી ખબર. કમલેશભાઈ, એશિયામાં અપડેટ કરવાનું બાકી છે, ઘણા બધા સ્ટેટ, કેમ કે કુલ 562 રજવાડા છે આખા ભારતમાં, બરાબર છે. આ તો તમને મેં હજી માંડ 132 કેવા જ બતાવ્યા છે કમલેશ, ભાગલા પાડીને આપણે જે કહેવાય ને બધું એક ભારત કરવાનું હતું ત્યારે મુહિમ ઉપાડી હતી, બહુ જ. તો ઘણા સ્ટેટ માની ગયા હતા, ઘણા નહોતા માન્યા. ખાલી એક જ કમલેશભાઈ, જૂનાગઢ એક જ નહોતું માન્યું. આપણે ગુજરાતી વાત કરો છો ને, એમાં હજી કે છે, એ કે છે, હજી પાકિસ્તાનના અક્ષરમાં બતાવે છે. હજુ હાલમાં તમે કદાચ જાણ ખાતર કહી દઉં તમને કે જૂનાગઢ કહેવામાં આવે છે કે નકશાની દ્રષ્ટિએ પાકિસ્તાનમાં આવે છે, કારણ કે એ એક જ નહોતા માન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ કે ભાઈ કા તો ઉડાડી દઉં, કારણ કે નો માને તો પછી સાહેબ કઈ માળા લઈ નો જવાય. પછી અમુક અધિકારી સાહેબ છે ને, ગરમ જ હારા, ભાઈ નરમ નો હારા લાગે, એટલે એ પ્રમાણે બધું કરવું પડતું હતું. છેલ્લે એક મસ્ત વસ્તુ બતાવી દઈએ, ગોંડલના ભગવતસિંહજી સાહેબ જે પહેલા જ ડોક્ટર કહેવાતા હતા આખા પ્રિન્સલી સ્ટેટમાં, એમનો અસલી હસ્તાક્ષર મારા કલેક્શનમાં છે. જ્યારે ગોંડલની અંદર એ બધી વાતો પણ જોડાયેલી છે કે એવું કહેવામાં આવે છે કે ગોંડલના જે રાજા હતા અને એમને એટલી બધી ત્યાંની ગટર લાઇટ પણ એટલી બધી અદ્ભુત છે, અને બીજું કે ત્યાં લાઇટ પણ એવી ગોઠવવામાં આવતી હતી કે ત્યાં દૂરથી કદાચ ઉપરથી તમે કદાચ જુઓ તો ગોંડલ લખેલું હોય. હા, અને એનું જે સ્ટ્રક્ચર હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે શેરીઓની રચના ને બધું એકદમ વ્યવસ્થિત રીતે કરેલું હતું. બિલકુલ. અને હા, ભાવનગર પણ એવું છે ભાઈ, ભાવનગરની અંદર એ સમયે શેરીઓ એટલી બધી મોટી રાખવામાં આવતી હતી કે કાલ ઉઠીને કદાચ ત્યાંથી કોઈ લગ્ન પ્રસંગની જાન પસાર થાય તો એ જગ્યાએ ટ્રાફિક ના થાય, બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જાય, એવી પણ રચનાઓ ભાવનગરમાં પણ કરવામાં આવી છે. અને ભાવનગર કહેવાય છે ને ભૂલ ભૂલૈયા નગરી પણ કહેવામાં આવે છે. તમે કયા સર્કલમાં કઈ જગ્યાએ જાશો તો તમને પણ નહીં ખબર. હું આટલા સ્ટેટમાં બધી જગ્યા ફરેલો છું, બધી જગ્યાએ ખબર પડી જાય બીજી વખત જાય એટલે એ જગ્યાએ, પણ મને ભાવનગર જ એવું લાગ્યું કે અમે એ ઓળખી નહોતા શીખ્યા. બરાબર. અને આવી બધી વાતો, દેશી વાતો છે સાહેબ, તમને આવી બ્લોગમાં જોવા મળશે સાહેબ, તમને કોઈ ટીવી ચેનલમાં જોવા પણ નહીં મળે. હમણાં જ મારા એક રિપોર્ટર હતા, એમનું નામ નહીં આપું, એમને જ મને વાત કરી કે તમે જે બધું લઈ આવો છો ને સાહેબ, અમારી ચેનલમાં કોઈ નથી લઈ આવતું, કારણ કે એ બધી વસ્તુ ચાલે ના ચાલે પણ લોકો પસંદ વધારે કરે છે. સાચી વાત છે. અને તમે જે કરો છો ને એ લગભગ કરી પણ નહીં શકે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આજે તો બહુ લાંબો મસ્ત વિડીયો થઈ ગયો છે, મજા આવી ગઈ, મને પણ બહુ મજા આવી ગઈ. અને મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેથી આ ધરતી ધગતી હરિયમ દસ્ત, જય માતા, જય ભગતી, જય ભગવાન, જય હિન્દ. થેન્ક યુ સો મચ મિતેશભાઈ, થેન્ક યુ, અદભુત વાતો આજે જાણવાની બહુ મજા આવી ગઈ. થેન્ક યુ, થેન્ક યુ. ને વિડીયો શેર કરજો ભાઈ.